विद्यार्थी मित्रों, हूँ सफिक सर, आप तमाम नो ओरिएंटल हायर सेकेंडरी ने यूट्यूब चैनल में स्वागत करू छू। मित्रों, आज आप प्रकरण चार प्रसार मान में चतुर्थक विचलन और चतुर्थक विचलन शोधवा माटे आज आप वर्गोवाला दाखला जोईशू। अने मित्रों, आज है Q1 Q3 जे छे आपणे अगाउ प्रकरण नंबर 3 में शीखी चूक्या छे के केवी रीते आपणे Q1 अने Q3 शोधवानुं वर्गोवाळा दाखलामां। तो सौ प्रथम दाखलामां आ 4.2 नो त्रीजो दाखलो छे। त्रीजा दाखलामां लखेलू छे के चूकवेल रकम आपेली छे वर्गोमां अने ग्राहकोनी संख्या जेने आपणे शुं कहीए छे FI। तो ज्यारे Q1 अने Q3 शोधवानुं होय तो फक्त CFI शोधवानी, અને ફક્ત CFIમાં સૌ પ્રથમ આપણે જે FI છે 25, પછી 25 પ્લસ 40 કરીએ એટલે કેટલા થાય છે 65, પછી 65 પ્લસ 80 કરીએ એટલે કેટલા 145, પછી એમાં વત્તા 30 કરીએ એટલે કેટલા થાય 175, અને પછી એમાં 25 કરીએ એટલે થાય છે 200। એટલે કે અહીંયા ટોટલ એનની સરવાળો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા પણ એન પણ કેટલા આવશે 200। હવે એના પછી આપણે સૌ પ્રથમ આપણે Q1 શોધીશું પ્રથમ ચતુર્થક। તો પ્રથમ ચતુર્થક જ્યારે વર્ગો હોય તો સૂત્ર આવું છે એન અપોન ફોર્મું અવલોકન। તો એન એટલે 200 છે, 200 ભાગ્યા 4 કરશો તો 50 જવાબ આવશે। 50મું અવલોકન શેમાં જોતા? તો CFIના ખાનામાં જોતા। તો CFIમાં જો તમે 50મું અવલોકન જોશો તો 50 આવશે 65માં। તો Q1 વર્ગ કયો છે? Q1 વર્ગ 50 થી 100 કહેવાશે। કયો છે? Q1 વર્ગ બરાબર 50 થી 100। મિત્રો, પછી આપણે એવી રીતે આપણે સમજાવ્યું હતું કે જો નિવારક વર્ગ હોય તો પછી L આ જ લઈ લેવાનું, L બરાબર કેટલા? 50। પણ જો અનિવારક હોય તો સૌ પ્રથમ એને શું કરવાનું? નિવારક બનાવવાના, એટલે L બરાબર 50 લેવાનું। પછી FIનો નિયમ તમને ખબર છે, જે વર્ગ હોય એની સામેની આવૃત્તિ એટલે 40, CFI એની ઉપરવાળા વર્ગની પાછલા વર્ગની જે હોય એ CFI લેવાની 25, અને આખા દાખલામાં જે વર્ગ લંબાઈ છે ઊભા જોવાની તો દરેકમાં 50-50ની વર્ગ લંબાઈ છે, જો 0, 50, 100, 150 આવી રીતે, એટલે આ માહિતી થઈ ગઈ। અને હવે Q1નું સૂત્ર લગાડવાનું, એન અપોન 4 માઇનસ CFI અપોન FI ગુણ્યા C, એટલે L આવશે 50। N અપોન 4 એટલે કેટલા? તો N અપોન 4 પણ 50 છે, કારણ કે 200 ભાગ્યા 4 કર્યું 50, CFI છે 25, FI છે 40, અને C જે છે એ છે 50, એટલે અહીંયા જવાબ આવશે 50 માઇનસ 25 કરી, એટલે 25 ગુણ્યા કેટલા? 50 ભાગ્યા કેટલા? 40, એટલે 0 0 કેન્સલ કરી દઈએ એટલે 25 બંધ્યા 125, અને 125ને કેટલા વડે ભાગીશું? 4 વડે ભાગીએ। જો 125ને 4 વડે આપણે ભાગીએ તો આવે છે 31.25। કેટલા આવે છે? 31.25। માટે જવાબ થઈ ગયો 81.25। આ કોનો જવાબ થઈ ગયો મિત્રો? Q1નો જવાબ થઈ ગયો, Q1 બરાબર 81.25 જવાબ આવ્યો। હવે આપણે જે શોધવાનું છે એ છે Q3, એને કહેવાય છે તૃતીય ચતુર્થક। તો Q3નું સૂત્ર મિત્રો તમને ખબર છે, અહીંયા 3 છે એટલે 3 મૂકી N અપોન 4મું અવલોકન। તો અહીંયા 3 તો મૂકવાનું, N અપોન 4 એટલે 50 છે, એટલે 50 તરીકે કેટલા થાય? 150મું અવલોકન, અને આ 150મું અવલોકન શેમાં જોવાનું? તો CFIમાં જોતા। તો જો તમે 150 CFIમાં જો તો 145માં ના આવે, 150 ક્યાં આવે? 175માં, એટલે Q3 વર્ગ કયો કહેવાય? Q3 વર્ગ, તો અહીંયા લખવાનું Q3 વર્ગ બરાબર છે 150 થી 200। માટે L નિવારક જ છે, એટલે L કેટલા થશે? 150। પછી જે વર્ગ છે એની સામેની આવૃત્તિ 30, એની ઉપરની CFI, એટલે FI છે 30 અને CFI કેટલી આવી છે? 145। અને આખા દાખલામાં વર્ગ લંબાઈ સમાન છે એટલે 50-50ની વર્ગ લંબાઈ છે, એટલે C કેટલા થશે? 50। હવે Q3નું તમને સૂત્ર ખબર છે, L3N/4 - CFI / FI / C,
એટલે એલ કેટલા આવી જશે 150, એ 3n/4 એટલે કેટલા છે એ પણ 150 છે, સી એફ આઈ 145, એફ આઈ જે છે એ છે 30 અને આ છે સી 50. આ શૂન્ય શૂન્ય કટ થઈ જાય એટલે 150, 150માંથી 145 બાદ કરીશું તો 5, અને અહીંયા જે છે વધ્યા 50માંથી 5 એટલે કેટલા આવશે 150 પાયો ગુણ્યા પાયો એટલે 25, 5×5 25 થાય, 25 3 વગે ભાગો તો 8.33 થાય. એટલે મિત્રો જવાબ આવશે 58.33. મિત્રો આ જવાબ થઈ ગયું Q3નું. Q3 આવી ગયો આપણો કેટલા 58.33. તો હવે આપણને શું પૂછવામાં શું આવ્યું છે, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. તો મિત્રો તમને ખબર છે ચતુર્થક જે વિચલન છે QD કહેવામાં આવે છે, એ છે બંનેના તફાવતની સરેરાશ. એટલે QD બરાબર એનું સૂત્ર તમને ખબર છે Q3-Q1/2. Q3 છે 158.33 જે તમે અહીંયા જોઈ શકો છો 158.33. Q1 છે 81.25 એટલે 81.25 અને ભાગ્યા કેટલા 2. એટલે આપણે હવે બાદબાકી કરવાની છે 158.33માંથી 81.25 શું કરીશું બાદ કરીશું તો આવશે 77.08 અને એને કેટલા વડે ભાગી દેવાના છે 2 વડે. જો તમે એને 2 વડે ભાગશો તો 38.54 કેટલું જવાબ આવશે, QD બરાબર કેટલું જવાબ આવી ગયો મિત્રો 38.54. એ જ રીતે આપણે ચતુર્થક વિચલનાંક, ચતુર્થક વિચલનાંકનું પણ સૂત્ર કેવું છે, આ સાપેક્ષ માપ છે તો એ છે Q3-Q1/Q3+Q1. તો Q3-Q1 આપણને મળી ગયું છે 77.08. એટલે હવે આપણે Q3 158.33 એમાં પ્લસ કરી દો 81.25 એટલે 77.08 એમાં 158.33માં 81.25 જો પ્લસ કરીશું તો 239.58. હવે મિત્રો આનો ભાગાકાર કરી એટલે 0 પોઈન્ટમાં જવાબ આવશે શું, 77.08 આપણે 239.58 વડે જો ભાગીશું તો જવાબ આવશે 0.32. મિત્રો આ થઈ ગયો દાખલો, આ થયો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો દાખલો છે. હવે મિત્રો તમારે આગળ સ્વાધ્યાયમાં સેક્શન ઈ આપેલું છે, ઈનો તમારે દાખલા નંબર જે છે એ તમારે કરવાનો છે 4. સેક્શન ઈનો દાખલા નંબર 4 તમારે કરવાનો છે અને એના પછી તમારે દાખલા નંબર સેક્શન એફનો દાખલા નંબર જે છે 3, જેમાં અહીં લખે છે એમ યોગ્ય માપ શોધો. જ્યારે દાખલામાં યોગ્ય માપ હોય ને દાખલામાં થી વધુ કે થી ઓછું આપે તો તમારે યાદ રાખવાનું અહીંયા ચતુર્થક વિચલન કે ચતુર્થક વિચલનાંક જ થાય. એટલે કે આ બંને દાખલામાં તમારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.